બાળકને સાચવતા સાચવતા તમારે એકબીજાને સાચવી લેવાના છે. ક્યારેક રસોઈ નહીં થાય, ક્યારેક દૂધ ઉભરાઈ જશે, ક્યારેક ઘરની અંદર બધું સરખું નહીં રહે, ત્યારે પણ આપણે ગુસ્સે નથી થવાનું, આપણે સાથ આપવાનો છે. આવું તો બનવાનું છે, રોજ બનશે. હા, જોવાનું એટલું કે આપણા સંતાનને આપણે જરા પણ ધ્યાન ન આપ્યું એવું તો નથી બન્યું ને. અવર સેન્ટર ઓફ એટ્રેક્શન ઇઝ અવર ચાઇલ્ડ. આપણું બાળક હવે આપણું કેન્દ્ર છે, એની આજુબાજુ આપણે ઘૂમતા રહેવાના છીએ. એમનાથી નિશ્ચિત અંતર રાખીને આપણે ઘૂમવાના છીએ. તમે પેલું ભૂમિતિમાં શીખ્યા હતા ને, કેન્દ્ર અને પછી પરિઘ, એની વચ્ચે અંતર હોય, ત્રિજ્યા જેટલું અંતર હોય, એ અંતર રાખવાનું છે અને આગળ વધવાનું છે. અંતર રાખવાનો અર્થ એવો છે એ તમને સ્પષ્ટ કરી દઉં. બાળક માટે એટલા બધા ઢોળાઈ નહીં જવાય જેથી કરીને બાળકને એમ થાય કે મારી જે ઈચ્છા હશે, જે ધાર્યું હશે તે થશે જ થશે. અને બાળકથી એટલો બધો અભાવ નહીં રાખી શકાય કે જેથી કરીને બાળકને કશી ઓછપ લાગે, કશું ગુમાવ્યા જેવું લાગે, કશું ખાલીપો લાગે. કસોટી છે તમારી. આના માટેના કોઈ નિયત પાઠ તમને ન શીખવી શકાય, પણ દરેક પરિસ્થિતિ, દરેક સિચ્યુએશન તમને એક નવું લેશન શીખવશે. તમારે એ સમયે વ્યવહારુ નિર્ણય લેવો પડશે, પણ વ્યવહારુ નિર્ણયમાં તમે બંને એક હો, એક સૂર હો, તે અત્યારથી બહુ જરૂરી છે. એની અસર પડવાની છે, પછીથી એ યાદ રાખજો. બાળક જન્મે કે તરત જ, માતાના ગર્ભમાંથી બહાર આવે કે તરત જ, એનો નાળ સંબંધ તબીબી ક્ષેત્ર દ્વારા કાપી નાખવામાં આવે છે. એટલે કે માં અને સંતાન વચ્ચેનું એક જોડાણ છે તેનો ત્યાં અંત આવે છે. આ નાળ સંબંધ કપાય છે એ જ ઘડીથી બાળક માં તરફ વધુને વધુ આકર્ષિત થવા લાગે છે. સંતાનના જન્મ પછી તરત જ તબીબો માતા સાથેનો નાળ સંબંધ કાપી નાખે છે. જ્યારથી આ નાળ સંબંધ કપાય છે ત્યારે બાળકનો માતા સાથે પાળ સંબંધ શરૂ થાય છે. એટલે કે પાલન માતા કરશે અને પિતા સાથે ભાળ સંબંધ શરૂ થાય છે. એટલે કે એની ભાળ સંભાળનું કામ પિતાનું રહેશે. સંતાનનો જન્મ થયો અને નાળ ગઈ, પણ નાળ ગઈ કે તરત જ માતાની પાળ સંતાનની આજુબાજુ સંરક્ષણ માટે રચાઈ ગઈ. આ ઉપરાંત પિતા દ્વારા સંભાળનો એક કિલ્લો બન્યો. આ પાળ અને સંભાળ એ બંને સાથે ચાલવાનું છે, અને પાળ સાથે સંભાળ ચાલતું રહે એ તો બાળ ઉછેર છે. જો જોત જોતામાં બાળકનો જન્મ થયો અને એની સાથે આ નવપલ્લવિત બાળકે પોતાના જીવનના બે જન્મ તો પૂર્ણ કર્યા. પહેલો જન્મ એ તમને બંનેને ખબર નહોતી એવો એક કોષ રચાયો હતો માના ગર્ભાશયમાં, જેને આપણે ગર્ભ કહ્યો, જેમાં પુરુષ અને સ્ત્રી સાથે ભળ્યા અને ફલિતાંડ બન્યું. ફલિતાંડ રચાયું એને આપણે કોષીય જન્મ કહ્યો, એટલે કે સેલ્યુલર બર્થ. આ એક કોષમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી સોળ, સોળમાંથી ચોસઠ, એમ કરતાં કરતાં એક દડો બનતો ગયો. દડાની અંદર એક પ્રવાહી ભરાતું ગયું અને એની અંદર ધીમે ધીમે કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ, અંગ સાથે તંત્ર, એમ બાળકનું નિર્માણ થયું. બાળ નિર્માણનું વિજ્ઞાન જાણવું એટલા માટે જરૂરી છે કે જે બાળકને આપણે હવે પોષવા જઈ રહ્યા છીએ, ઉછેરવા જઈ રહ્યા છીએ, મોટું કરવાના મનોરથ સેવી રહ્યા છીએ, તે બાળક કેવી રીતે ગણાયું એ વિજ્ઞાન જાણી લેવું ખૂબ જરૂરી છે. કોષીય જન્મ એટલે
સાદા કોષમાંથી ધીમે 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 કરતા એક પૂર્ણ બાળકનું ઘડતર. પૂર્ણ બાળક તો ઘડી આપ્યું માના ગર્ભાશયની અંદર, બહાર આપણને ખબર ન પડી એમ એક માનવ દેહ અંદર રચાઈ ગયો અને અહીંયા કોષીય જન્મ પૂર્ણ થયો. હવે એ ક્ષણ આવી હતી કે જ્યારે એ કોષરૂપી સર્જન આ પૃથ્વી ઉપર અવતરવાનું હતું અને એ અવતરવાની પ્રક્રિયાને આપણે ભૌતિક જન્મ કહ્યો છે. ભૌતિક જન્મ એટલે બાળકનું આ પૃથ્વી ઉપર અવતરણ, બાળ જન્મ. પીડાદાયક પ્રક્રિયા છે માતા માટે, બાળક માટે પણ બહુ પીડાદાયક છે, અને એટલા માટે તો જન્મતા વેત બાળક રડી પડે છે. હા, એ વિજ્ઞાન પણ જાણી લઈએ કે જો બાળક રડે નહીં તો તેને શ્વાસ લેવામાં તકલીફ પડે, એટલા માટે એને થોડી ધૂળધપાટ કરીને પણ રડાવવામાં આવે છે. બાળક જન્મે ત્યારે તેનું રડવું આવશ્યક છે. કબીરજી એટલે તો કહ્યું, જબ તું આયો જગત મેં, જગ હસે તુમ રોય. જન્મ થાય ત્યારે બાળક રડે છે. હવે એના ત્રીજા જન્મની શરૂઆત થાય છે અને એ સાંવેગિક જન્મ છે, ઇમોશનલ બર્થ છે. હવેનું એક એક પગલું એ એમના સંવેગો ઘડવાનું છે. એટલે કે માના ગર્ભાશયમાં જે કોષીય જન્મ થઈને બાળકનું સર્જન થયું હતું, તે બાળક પૃથ્વી ઉપર અવતર્યું, તે એનો બીજો ભૌતિક જન્મ. અને આ ભૌતિક જન્મની સાથે આજુબાજુમાંથી તેને સંવેગો, ભાત ભાતના પ્રતિભાવો, ભાત ભાતની લાગણીઓનો સ્પર્શ થવા લાગશે. એ પહેલો સ્પર્શ આપશે કોણ? મમ્મી અને પપ્પા, બે પહેલા પ્રતિનિધિઓ. હવે જુઓ, ભૌતિક જન્મમાં બાળકને પહેલો અનુભવ એના મમ્મી પપ્પાના સંવેગોનો થાય છે, એમના સ્પર્શનો થાય છે, એમના બોલવાનો, એમના ચાલવાનો, એમના વર્તન વ્યવહારનો, એમના હસવાનો, એમની બૂમ પાડવાનો, બધો જ અનુભવ આ બાળક બહુ જ શાંતિથી પોતાનામાં નોંધી રહ્યું છે, અનુભવી રહ્યું છે અને એ પ્રમાણે રજિસ્ટર કરી રહ્યું છે.